સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ 270 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 185 જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 92 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 22,310 પર પહોંચી છે. જ્યારે આજે 4 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 837 પર પહોંચ્યો છે. તેવામાં આજે 396 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસને લઈને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોઉતર વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના 9,277 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 185 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 17,360, જ્યારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 92 કેસ સાથે દર્દીની સંખ્યા 4,950 પર પહોંચી છે. કુલ દર્દીની સંખ્યા 22,310 પર પહોંચી ગઈ છે. તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઈને મોત થયા છે. મૃત્યુ આંક 837 થયો છે, જેમાંથી 210 મૃત્યુ જિલ્લાના છે અને 627 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 332, જ્યારે જિલ્લામાં આજે 64 દર્દીને રજા આપતા કુલ 396 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે, જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 19,003, જેમાં ગ્રામ્ય વિસ્તારના 4,066 દર્દી છે. આજે સેન્ટ્રલ ઝોનમાં 17, વરાછા એ ઝોનમાં 10, વરાછા બી ઝોનમાં 8, રાંદેર ઝોનમાં 34, કતારગામ ઝોનમાં 21, લિંબાયત ઝોનમાં 12, ઉધના ઝોનમાં 20 અને અથવા ઝોનમાં 63 કેસ નોંધાયા છે. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ પરમાણુ ઘટી રહ્યું છે, ત્યારે રાંદેર અને અથવા ઝોનમાં વધી રહ્યું છે, ત્યારે તંત્રની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા કોરોના ગાઈડલાઈનનું પાલન નથી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.